मॉर्निंग स्टूडेंट्स एंड वेलकम टू रियल। आज आप जोवाना छे स्वाध्याय 3.6 प्रश्न 1 નો દાખલો નંબર 6 બરાબર છે। આ દાખલો નંબર 6 પણ આગળના દાખલા નંબર 5 જેવો જ છે, બરાબર છે। જોઈએ 5 જેવો કઈ રીતે છે। દાખલા નંબર 5 માં આ xy જે અહીંયા છે તે અહીંયા છેદમાં હતા, બરાબર છે। આ xy જે અહીંયા છે તે અહીંયા છેદમાં હતા, એ રીતે 5 માં જેવો જ છે આ દાખલો। તો સેમ એ જ રીતે કરવાનો છે, એટલે જો એ 5 માં આવડી ગયો હોય તો આ પણ આવડી જ જશે। ઓકે, જોઈએ આમાં આપણને ડિફિકલ્ટી શું લાગે છે। આ ખાલી xy આ બાજુ છે ને, એ આપણને ડિફિકલ્ટ લાગે છે। જો xy આ બાજુ ન હોય તો દાખલો એકદમ ઈઝી છે, કઈ આપણે આને ઈઝી બનાવીએ, સિમ્પલ છે, આવડી જશે, જોઈ લેજો। તો આપણે શું કરીએ, આ xy ને આપણે આ બાજુ લઈ જઈ શકીએ, બરાબર છે। આને આપણે સમીકરણ 1 નામ આપીએ, આને આપણે સમીકરણ 2 નામ આપીએ। હવે xy ને આ બાજુ લખીએ તો માટે 6x + 3y / xy = 6, તો આમાં બી એવું જ થાય 2x + 4y / xy = 5 થઈ। ચાલો હવે આની આગળના દાખલામાં શું કરેલું કે આપણા માટે આ સમસ્યા છે, xy એ છેદમાં છે ને, એ તો એને આપણે કોઈ પણ રીતે દૂર કરવા પ્રયત્ન કરીએ, બરાબર છે। તો કઈ નથી કરવાનું, આ xy જે છે તે આના છેદમાં બી ગણાય ને આના છેદમાં બી ગણાય, તો આપણે શું કરીએ 6x / xy + 3y / xy = 6, સિમ્પલ છે। હવે આ x x ઉડી જશે માટે 6 ના છેદમાં y અને આ બાજુ y ઉડી જશે 3 ના છેદમાં x = 6। હવે આપણે x ને આગળ રાખીએ છે અને y ને પાછળ રાખીએ છે, તો માટે આપણે 3 ના છેદમાં x + 6 ના છેદમાં y = 6, બરાબર છે। અને આપણે નંબર હમણાં નહીં આપીએ, નંબર વધતા જ જશે નહીં તો, બરાબર છે। ચાલો હવે આમાં બી સેમ એવું જ કરીએ કે xy આનો બી ગણાય આનો બી ગણાય, તો 2x / xy + 4y / xy = 5, તો આમાં xx ઉડી જાય માટે 2 / y આમાં yy ઉડી જશે 4 / x = 5, બરાબર છે। હવે આપણે x ને પહેલા લખીએ તો 4 / x + 2 / y = 5 થાય। સમીકરણ નંબર નથી આપતા, બરાબર છે, એટલે આ 1 અને 2 જ ગણવા। ચાલો હવે અહીંયા રીતે આપણે જે આગળ કર્યા છે એના જેવા જ છે દાખલા, કે 1 / x અહીંયા બી છે અહીંયા બી છે, 1 / y બંને જગ્યાએ છે, તો 1 / x = a અને 1 / y = b ધારતા, તો 1 / x = a અને 1 / y = b ધારતા, તો થઈ ગયું 3a + 6b = 6, 4a + 2b = 5, એટલે કે 1 / x = a છે। જો 3 માટે આપણે કઈ નથી કર્યું ને, તો 3a માં જ રહેશે અને 1 / x માટે a લખો, તો 3a + 6 માટે આપણે કઈ નથી કર્યું, તો 6 તો રહેશે જ એમ, બરાબર છે। તો માટે 6b 1 / y = b છે, એટલે સમીકરણ = 6, તો સમીકરણ 3 આવી ગયું। સેમ આ જ રીતે 4 માટે આપણે કઈ નથી કર્યું, તો 4 અને 1 / x એટલે 4a + 2b = 5, સમીકરણ 4, સિમ્પલ થઈ ગયા સમીકરણ 3 અને 4 આવી ગયા। હવે આપણે કોઈ પણ રીત, લોપની રીત, આદેશની રીત કે ચોકડી ગુણાકારની રીતે આ દાખલો ગણી શકીએ। આપણે કરવાના છે કઈ રીતે કરવું છે, એને સરખા કરવું, આપણે લોપની રીત કરીએ, બરાબર છે, તો કોને સરખા કરવાનું સહેલું બનશે, તો બંને સરખું જ છે પણ આપણે b ને સરખા કરીએ, કારણ કે અહીંયા જો 6b છે તો ખાલી આ જ સમીકરણ આપણે 3 વડે ગુણીશું તો આવી જશે, એટલે આને આપણે ગુણ્યા 3 કરીશું તો આ 6b થઈ જશે, આને આપણે કંઈ કરવાની જરૂર નહીં પડે। તો માટે સમીકરણ 4 ને 3 વડે ગુણતા, 3 વડે ગુણીએ, સમીકરણ 4 ને 3 વડે ગુણીએ એટલે શું થશે, 12a + 6b = 15, આને નામ આપો 4 જ આપો। હવે જોજો સમીકરણ 3 અને 4 પરથી, સમીકરણ 3 અને 4 પરથી, સમીકરણ 3 અને 4 પરથી, 3 તો જેમ છે તેમ જ છે, તો 3a + 6b = 6 અને 4 સમીકરણ આ છે,
के 12a प्लस 6b बराबर 15 समीकरण 4। चलो अब लोकनी रीत में શું કરીએ જે સરખા હોય એને ઉડાવીએ। હવે આને ઉડાવવા છે તો ચિહ્ન વિરોધી હોવા જોઈએ, તો વિરોધી નથી, તો વિરોધી નહીં હોય તો લોકની રીત માં આપણે શું કરીએ બધા ચિહ્ન બદલીએ સમીકરણમાં, એટલે કે બાદબાકી કરીએ, પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ, આ માઈનસ થશે માઈનસ થશે માઈનસ, તો 6b અને -6b ઉડી ગયા, 3a -12a તો 3 -12 तो अलग अलग चिन्ह है तो मोटी मोटी नानी बात थाई, तो 12 - 3 थाई 12 - 3 9, और मोटी नु चिन्ह तो मोटी ऋण है એટલે -9। जो चिन्ह नु खास ध्यान रखजो तो -9a बराबर 6 - 15, जोजो 6 - 15, तो अलग अलग चिन्ह है तो मोटी मोटी नानी बात थाई, तो 15 - 6 करवानु, 15 - 6 9, और सरवाला बादबाकी में हमेशा मोटी नु चिन्ह, तो मोटी ऋण है એટલે -9, तो -9a बराबर -9, तो आपणो जवाब શું આવે છે બંને બાજુ ઋણ છે તો ઉડાવી દઉં, તો માટે 9a बराबर 9, तो a बराबर 9 ના છેદમાં 9 એટલે a बराबर કેટલા આવે 1 આવી ગયા। ચાલો હવે a बराबर 1 ને આ કોઈ પણ સમીકરણમાં મૂકી દો, તો આપણે સમીકરણ 3 માં મૂકીએ, સમીકરણ 3 માં a बराबर 1 મુક્તા, બરાબર છે a बराबर 1 મૂકે સમીકરણ 3 માં, તો 3 કૌંસ માં 1 + 6b बराबर 6 થાય, તો માટે 6b बराबर 6 - 3, માટે 6b बराबर 3 થાય, માટે b बराबर 3 ના છેદ માં 6 બરાબર છે 3 × 6। જો અહીંયા ખાસ ધ્યાન આપજો 3 × 6 તો 2 નીચે છે ને, એટલે માટે b बराबर કેટલા આવ્યા 1/2। હવે આ a અને b ની કિંમત મળી ગઈ, હવે આપણે તો x અને y પાછા ધારી લેવાના ને, x અને y ની કિંમત પાછી મૂકી લેવાની, તો જો જે આગળની જેમ જે આવેલું છે તે લખો, તો a बराबर 1 આવ્યા છે તો a बराबर 1 લખો। હવે a એટલે શું છે, તો 1/x बराबर 1, હવે આપણે તો x જોઈએ છે, તો આને ઉલટાવીએ તો આને પણ ઉલટાવવું પડે, તો x बराबर 1/1 એટલે 1 જ આવશે। ચાલો તેવી રીતે b बराबर છે 1/2, હવે b એટલે શું છે, તો 1/y बराबर 1/2 થાય, બરાબર b बराबर 1/y છે તો बराबर 1/2 થાય। હવે y શોધવાનું છે ને, તો આને ઉલટાવીએ તો આ બાજુ પણ ઉલટાવવું પડે, તો y बराबर 2। ચાલો x बराबर 1 અને y बराबर 2, માટે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x बराबर 1 અને y बराबर 2, તો ખ્યાલ આવી ગયો આ દાખલામાં ભી, પાંચમો અને છઠ્ઠો બંને સરખા જ દાખલા હતા એટલે સિમ્પલ છે, મને જલ્દી ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે। તો આજના માટે આટલું જ, હવે આપણે ફરી મળીશું આના પછીના નેક્સ્ટ પીરિયડમાં, ત્યારે આપણે કરીશું આની આગળનો દાખલા નંબર 7, બરાબર છે। તો ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ। આપણા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ખાસ કરજો, અને શેર તો ખાસ કરજો જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી જાય। ઓકે, ગુડ બાય, થેન્ક યુ।